स्वच्छ भारत मिशन अंतर्गत आणंद जिल्लानुं पेटलाद शहर ગુજરાતનું પ્રથમ ડસ્ટબિન ફ્રી સિટી બન્યું છે. પેટલાદ શહેરમાં અગાઉ જ્યાં કચરા અને ગંદકીથી ખદબદતી કચરાપેટી અને ખુલ્લા શૌચાલય સમાન બની રહેલી જગ્યાએ હવે ફૂલછોડના કુંડા મૂકીને સુશોભિત સાથે અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હાલ કચરા મુક્ત તો થયું જ, સાથે સાથે કચરાપેટી મુક્ત પણ બની ગયું છે. જી હા, પેટલાદ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત સફાઈ કામગીરી સાથે સ્વચ્છતાના સાધનો માટે વેસ્ટમાંથી બેસ્ટ ભંગારની વસ્તુઓમાંથી ડસ્ટબિન બનાવીને શહેરમાં મુકાયા હતા. સૌપ્રથમ વર્ષ 2016માં પેટલાદમાં જુદા જુદા સ્થળે 123 કચરાપેટી હતી, જે ઘટાડીને વર્ષ 2017માં 78, વર્ષ 2018માં 22 અને વર્ષ 2019માં 1 પણ રખાઈ નથી. આમ 3 વર્ષ અગાઉ 123 કચરાપેટી ધરાવનાર શહેર હાલ કચરાપેટી મુક્ત બન્યું છે. હાલ જોઈએ તો પેટલાદના લોકોની આદત બદલાઈ રહી છે, પેટલાદ પણ બદલાઈ રહ્યું છે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત પેટલાદ નગરપાલિકાએ પેટલાદ શહેરને બિન ફ્રી સિટી તરીકે જાહેર કર્યું છે. એટલે કે જે મોટા મોટા જીવીપી કહેવાય, મોટા કન્ટેનરો કહેવાય, એવા કન્ટેનરો હવે નગરપાલિકા વિસ્તારમાં ક્યાંય જોવા મળશે નહીં. અને આ પ્રકારનો હેતુ રાખવા પાછળનો નગરપાલિકાનો મુખ્ય આશય એ છે કે લોકોને કચરો બહાર ફેંકવાની આદત છે એમાંથી મુક્ત કરવા. પેટલાદ નગરપાલિકાને એક વસ્તુ નક્કી હતી કે ડસ્ટબિન બિન ફ્રી સિટી બનાવવું, એટલે જે નાના નાના લિટર બિન્સ બનાવ્યા એની પાછળ જે લાખોની ગ્રાન્ટો ખર્ચ કરવી પડે એના બદલે નગરપાલિકાએ એવું નક્કી કર્યું કે ભંગારમાંથી જ હાલ ડસ્ટબિનનો ઉપયોગ કરવો, કારણ કે અમારે બીજા વર્ષે એ ડસ્ટબિન પણ અમારે ઉપાડી જ લેવાના હતા. આથી કિંમતી ગ્રાન્ટો અને સરકારી નાણાંનો બચાવ થાય તે રીતે અમે ભંગારમાંથી ડસ્ટબિન બનાવ્યા, આજે અમે ઉપાડી પણ લીધા અને શહેરના લોકોને કચરો બહાર ન ફેંકે તેવી આદતથી અમે એ લોકોને પ્રેરણા આપીને કેળવી લીધા. હાલમાં પેટલાદમાં 100% ડોર ટુ ડોર કચરો એકત્રિત કરાય છે, જેની માટે 54 વાહનો અને 209 વ્યક્તિનો સ્ટાફ રખાયો છે. આ ઉપરાંત રૂપિયા 35 લાખના ખર્ચે ઘરે ઘરે ડસ્ટબિન અપાયા. દરેકને કચરો પોતાના ઘરમાં કે દુકાનમાં રાખેલા ડસ્ટબિનમાં જ નિકાલ કરવાની આદત કેળવાઈ છે. પહેલાં બહુ ગંદકી ને એવું બધું હતું, અત્યારે સરસને ચોખ્ખુંનું ફર્સ્ટ ક્લાસ એકદમ ક્લીન થઈ ગયું છે. એની પબ્લિકે બધાએ સાથ સરકાર સારો આપ્યો છે અને અત્યારે બાગ જેવું થોડું કરી દીધું છે, ફર્સ્ટ ક્લાસ એકદમ, અને અત્યારે એકદમ ક્લિયર રહે છે એમ. આના માટે હું ખાસ કરીને પેટલાદ મ્યુનિસિપાલિટીના જેટલા બી સદસ્યો છે તેઓને અભિનંદન આપું છું કે અહીં પેટલાદ શહેરમાં એ લોકોએ સારું એવું કામ કર્યું છે. અને અહીં જો ગંદકી રહેતી હતી અને લોકો કચરો ઠાલવી જતા હતા તો આ જગ્યા સફાઈ થવાથી અને બગીચા જેવું બનાવવાથી હવે લોકો કચરો નાખતા અચકાય છે અને સફાઈ અને સુંદર રીતે અહીં રોડ ઉપર બધું લાગે છે. તો આ તરફ માર્ગો પર કચરા અને ગંદકીથી ખદબદતી કચરાપેટીના સ્થાને ફૂલના છોડ સાથે કુંડા મૂકીને શોભા વધારાઈ, તેમજ કચરો પેટલાદ શહેરમાં કચરો ફેંકનારને રૂપિયા 200 થી લઈને 1000 સુધીનો દંડ ફટકારાય છે. અને તેમાં જો જે વ્યક્તિ દ્વારા કચરો ઉપાડી લેવામાં આવે તો દંડ ભરવામાંથી મુક્તિ મળી શકે છે. જો આ પદ્ધતિ ગુજરાતની દરેક નગરપાલિકા અપનાવે તો વડાપ્રધાનનું સ્વચ્છ ભારત મિશન સાકાર થઈ શકે છે. સચિન પટેલ, નિર્માણ ન્યૂઝ, આણંદ.